અંકલેશ્વરમાં શાળાએ ગયેલી સગીરાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અંકલેશ્વરમાં શાળાએ ગયેલી સગીરાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરનાર વાન ચાલકને અંકલેશ્વરની એડિશનલ એન્ડ ડી સેશન્સ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે તેમજ ભોગ બનનાર સગીરાને રૂપિયા સાત લાખનું વળતર સાથે આરોપીને રૂપિયા વીસ હજારનો દંડની વસૂલાતનો હુકમ કર્યો છે અંકલેશ્વરમાં શાળામાં અભ્યાસ કરતી સગીરા રાબેતા સમય મુજબ મારુતિ વાનમાં શાળાએ ગઈ હતી દરમિયાન એકવીસમી જુલાઈ બે હજાર સત્તરના રોજ આરોપી હિમાંશુ ઉર્ફે હેમંતભાઈ ઉર્ફે ગગો જયેશભાઈ કાછિયા પટેલ સગીરાને શાળાના ગેટ ઉપરથી ખેંચીને ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું આરોપીએ ત્યાંથી સગીરાને માંડવા હાઇવે ઉપરથી તારાપુર ચોકડીથી ખેડા તરફ આરોપીની ફોઈને ત્યાં લઈ જઈને સગીરા સાથે મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું

આ સમય દરમિયાન આરોપી સગીરાને હેરાન પરેશાન પણ કરતો હતો આંગેની જાણ સગીરાએ તેના માતા-પિતાને કરી હતી જેથી તે સમય પિતા આરોપીને ફોન ઉપર ઠપકો આપીને અન્ય વાન ચાલક સાથે સગીરાને સ્કૂલે મોકલી હતી સગીરા સત્યાવીસમી જુલાઈ 2017 ના રોજ નવા મારુતિ વાન ચાલક સાથે સ્કૂલે ગઈ હતી પરંતુ સ્કૂલેથી તે પરત નહીં ફરતા સ્કૂલ વાનના તેના માતા-પિતા ડ્રાઈવરને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સવારે સ્કૂલે મૂક્યા બાદ તે બપોરના સ્કૂલ છૂટ્યા ત્યાં હિમાંશુ પટેલ ઇકો ગાડી લઈને ઉભો હતો અને ભોગ બનનારને ધમકી આપી ઉપાડી ગયો હતો સમગ્ર કેસ અંકલેશ્વરની એડિશનલ એન્ડ ડી એન્ડન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પરેશ બી પંડ્યાએ ધારદાર દલીલો કરી હતી એડિશનલ એન્ડ સેશન્સ જજ વી જે કલ્લોત્રા સાહેબે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને આરોપી હિમાંશુ કાછિયા પટેલ વિરુદ્ધનો બળાત્કાર અપનાયન અને અપહરણ તેમજ બાળકોના જાતીય અત્યાચાર અને શોષણનો ગુનો સાબિત થતા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર બારની કલમ ચાર મુજબ તમામ ગુનામાં કસુરવાર ઠેરવી આ જીવન કારાવાસની સખત સજા તેમજ રૂપિયા વીસ હજાર દંડ ફટકારી સાથે ભોગ બનનાર સગીરાને સાત લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો હું ભરૂચ જિલ્લા સરકારી વકીલ પરેશભાઈ પંડ્યા આ કેસમાં સરકાર તરફે હાજર થયેલો અને આ ગુનાનો બનાવ તારીખ એકવીસ સાત બે હજાર રોજ બનેલો અને એ સમયે ભોગ બનનાર ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી તેના પિતા પોલીસ કોન્સ્ટેબલ તરીકે અંકલેશ્વરમાં ફરજ બજાવતા હતા અને તેની સ્કૂલે જતી હતી એ સ્કૂલનો વાનનો ડ્રાઈવર આરોપી હિમાંશુ પટેલ ભોગ બનનારની છેડતી કરતો હતો અને ઘણી વાર એને પ્રેમસમા દાખવા માટેની વાત કરતો હતો અને આ બનાવની વાત એના પિતાને કરી દેતા એના પિતાએ આરોપીને ઠપકો આપેલો અને એ ઠપકાની રીલ્સ રાખીને અઠવાડિયા પછી આરોપી સ્કૂલ ઉપર જઈ અને ભોગ બનારને બોલાવી તમાચો મારી ધમકાવીને ગાડીમાં ઇકો ગાડીમાં લઈને તારાપુર બાજુ જતો રહેલો ને ત્યાં એક રાત રાખીને એની પર બળાત્કાર કરેલો અને પોક્ષકો વિરુદ્ધનો ગુનો કરેલો અને બીજે દિવસેને આમોદ તરફ છોડી જતા ત્યારબાદ આ ગુનાની એફઆઈઆર ભોગ બંદરની માતાએ આપેલી અને આ કેસ અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વિજય કાવળત્રા સાહેબની કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે ધારધાર રજૂઆત કરવામાં આવેલી અને સરકાર પક્ષની દલીલો અને ચુકાદાઓને ધ્યાનમાં આપી ડિસ્ટ્રિક જજ સાહેબે આરોપીને આજીવન કારાવાસી સજા તેમજ ભોગ બનનારને સાત લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કરેલો છે સાથે આરોપીને વીસ હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે